વાયબ્રન્ટ લાઈવ ન્યૂઝમાં હું જિગ્નેશ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ આજના સમાચાર. રાજકોટથી એક માઠા સમાચાર મળી રહ્યા છે કે વર્ષોથી રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાતો જન્માષ્ટમીનો મેળો આ વર્ષે કોરોનાના કારણે યોજવામાં નહીં આવે. રાજકોટના આ રંગીલા મેળાને આ વર્ષે વિરામ આપવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર દ્વારા આ અંગે જાહેરાત કરી દેવામાં આવી છે. રેસકોર્સ ખાતે યોજાતા લોકમેળામાં દરરોજ લાખોની સંખ્યામાં સૌરાષ્ટ્રભરમાંથી લોકો ઉમટી પડતા હોય છે. હાલની વર્તમાન સ્થિતિમાં આ મેળો ન યોજી શકાય તે સ્વાભાવિક છે. તેમજ કોરોનાની ત્રીજી લહેરને ધ્યાને રાખી જિલ્લા કલેક્ટર દ્વારા મેળાઓ નહીં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રનો લોકપ્રિય ગણાતો રાજકોટનો રંગીલો મેળો જે રેસકોર્સ મેદાન ખાતે યોજવામાં આવતો હોય છે, જે ગયા વર્ષે પણ કોરોના મહામારીને લીધે રદ કરવામાં આવ્યો હતો અને આ વર્ષે પણ રાજકોટ કલેક્ટરના નિર્ણય પ્રમાણે મોકૂફ રાખવામાં આવ્યો છે. આ સમાચારથી સૌરાષ્ટ્રવાસીઓ અને ખાસ કરીને રાજકોટવાસીઓમાં દુઃખની લાગણી છવાઈ ગઈ છે. કેમ કે રાજકોટની જાન ગણાતો સાતમ આઠમનો મેળો આ વર્ષે પણ રદ કરવામાં આવ્યો છે. કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સમાચારમાં બસ અત્યારે આટલું જ. વધુ જાણકારી માટે જોતા રહો વાયબ્રન્ટ લાઈવ ન્યૂઝ. નિર્ભય સત્ય, જનતાનો અવાજ.